બનાસકાંઠા જિલ્લાના મુખ્ય બે ડેમો ખાલી કમ ભાસી રહ્યા છે ત્યારે જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ નહીવત થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો બનાસકાંઠામાં જિલ્લામાં આવેલ ડેમોમાં પાણીની અછત સર્જાશે અને તેના કારણે આગામી વર્ષ ખેડૂતો માટે ખૂબ જ કઠિન સાબિત થઈ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોમાં ભય સાથે ખેતરમાં વાવેલા પાક માટેની ચિંતા શરૂ થઈ છે. તો બીજી તરફ રાજસ્થાન સરહદ નજીકના આ જિલ્લામાં ઉપરવાસમાં પણ નહિવત વરસાદ નોંધાતા જિલ્લાના બે મુખ્ય સિંચાઈ માટે જીવાદોરી ગણાતા દાંતીવાડા અને સીપુ ડેમ ખાલી ખમ ભાસી રહ્યા છે. સીપુ ડેમના તો તળિયા ઝાડક થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં 2015 અને 2017ની અતિવૃષ્ટિ બાદ ખાસ વરસાદ નોંધાયો નથી, જેથી હાલમાં જિલ્લાવાસીઓમાં અનાવૃષ્ટિની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં હાલની તાજા સ્થિતિમાં 14 તાલુકા મથકોમાં ચાલુ ચોમાસામાં છૂટા છવાયા અમી છાંટણા સિવાય નહિવત વરસાદ છે. ખેડૂતોએ વરસાદી વાતાવરણમાં મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે. જોકે પાક માટે ખેડૂતો હવે વરસાદ ખેંચાતા ખૂટતી ધીરજ સાથે આકાશ તરફ મીટ માંડી મૃગજળ સમાન ભાસતા મેહુલાની રાહ જોઈ રહ્યા છે. જ્યારે જિલ્લાના ઉપરવાસમાં પણ વરસાદ નથી, જેથી જિલ્લાના મુખ્ય બે ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને સીપુ ડેમમાં પાણીની કેપેસિટી 554.68 ફૂટ છે અને અત્યારની પરિસ્થિતિમાં સીપુ ડેમમાં પાણી જોવા મળતું નથી અને રૂબરૂ જોયેલો નજારો કોઈ મોટો ક્રિકેટ ગ્રાઉન્ડ જેવું લાગી રહ્યું છે. સીપુ ડેમનો અરિગ્રેશન એરિયા 16,000 હેક્ટર જગ્યા છે અને કેનાલ એરિયા 21 કિલોમીટર છે. સીપુ ડેમમાંથી ડીસા તાલુકાના 25 ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું. જે વિસ્તારમાં પાણી છે ત્યાં સીપુ નિગમ દ્વારા હમણાં સુધી પાણી આપવાનું ચાલુ છે અને 30 સપ્ટેમ્બર સુધી આપી શકાય તેટલું પાણી સીપુ ડેમમાં છે. આજની તારીખે સીપુ જળાશય યોજનાનું લેવલ 169.07 મીટર છે. જળાશયમાં 43.48 MCFT જેટલું પાણી હાલ કુલ સંગ્રહ છે. પર્સન્ટેજમાં આપને કહું તો 0.76% જેટલો હાલ પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા હજી સુધી પાણી ઉપડવાની કામગીરી ચાલુ છે. તેઓ દ્વારા ફ્લોટિંગ બેડ તૈયાર કરી અને જે પોર્શનમાં મહત્તમ પાણી છે ત્યાંથી ઉપાડવાનું ચાલુ છે. હજી સુધી 30 સપ્ટેમ્બર સુધી પાણી આપી શકીએ એવી જળાશયની સ્થિતિ છે હાલમાં. આ સાલે બિલકુલ નહિવત વરસાદ પડ્યો છે એટલે દાંતીવાડા તાલુકાના ત્રણેય ડેમ ખાલી છે, પાણી બિલકુલ છે નહીં. સીપુ ડેમ પણ પૂરો ધબૂર છે. અમે બધો અમારો મુખ્ય વ્યવસાય માલધારીનો છે. અમારા પશુઓને પાણી જ કેવી રીતે પીવડાવવું, પિયત માટે બિલકુલ પાણી નથી. ડેમનું પાણી ક્યારેક ક્યારેક આવે છે તો અમે ન છૂટકે સરકારને પણ ટેન્કરોની વ્યવસ્થા કરવી પડશે અથવા તો અમારે પાણી માટે હિજરત કરવી પડશે. અમારા ગામમાં બિલકુલ પાણી નથી. આ સાલ વરસાદ નહીં હોવાથી બિલકુલ વરસાદ તો પડ્યો જ નથી એમ ગણો તો ચાલે. ડેમમાં પાણી છે નહીં, ત્રણેય ડેમ પણ અમારા કોરા પડ્યા છે બરાબર. અને પીવાનું પાણી પણ હવે ટેન્કરોની વ્યવસ્થા કરે એવી લોકવાયકા છે અને અમારે ન છૂટકે હિજરત કરવી પડે તો સરકાર શ્રી એના તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરે અને અમારો આ વિસ્તાર દુષ્કાળ જાહેર કરે એવી મારી નમ્ર અપીલ છે.